કામરેજ તાલુકાના પલસાણા ગામ ખાતે બનાવેલા વિશ્રામગૃહ તથા ઓલપાડ તાલુકાના ઉમરા ગોથાણના રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ દર્શનાબેન જરદોષ તથા ધારાસભ્ય પૂર્ણેશ મોદી, મુકેશ પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. વિકાસને ભરેલી ગુજરાત સરકાર દ્વારા ગુજરાતનો સર્વાંગી વિકાસ થાય એ માટે દરેક વિભાગો દ્વારા આખા ગુજરાતની અંદર અનેક પ્રકારના વિકાસના કામો પ્રજાની સુખ સુવિધાને સગવડ માટે કરવામાં આવે છે. તેના ભાગરૂપે અમારા માર્ગ મકાન વિભાગ તરફથી સુરત જિલ્લામાં ઓલપાડ તાલુકો અને સુરત શહેર મહાનગરપાલિકાને જોડતો અને સાથે સાથે ભરૂચ અંકલેશ્વરને જોડતો જે રસ્તો છે અને જે ઔદ્યોગિક વિસ્તાર છે એવા અતિ વ્યસ્ત રોડ ઉપર પ્રજાની, વાહન ચાલકોની, નાગરિકોની જે મોટી જરૂરિયાત હતી એ પ્રમાણેનો ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. લગભગ 150 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ આ ઓવરબ્રિજનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. અમારા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, સંસદ સભ્ય દર્શનાબેન અને નજીકમાં જેમનો મતવિસ્તાર આવે છે એવા ધારાસભ્ય પૂર્ણેશભાઈ અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સુરેશભાઈ તથા ઝાલાવડિયાભાઈ, આ બધાની જે જરૂરિયાત પ્રજાની સરકાર સમક્ષ ભૂતકાળમાં રજૂ થયેલી એને ધ્યાનમાં રાખીને આ બ્રિજ મંજૂર કરવામાં આવેલો અને આજે એનું કામ પૂર્ણ થતાં જનતાના, વાહન ચાલકોના અને વિસ્તારના નાગરિકોની સુવિધા માટે એનું લોકાર્પણ કર્યું છે. આ વર્ષના બજેટમાં પણ સુરત જિલ્લા માટે અમે નવા રેલવે ઓવરબ્રિજો અને અન્ય રસ્તાઓના ફ્લાયઓવર પણ લીધા છે, જે મોટા જંકશન જ્યાં જ્યાં છે ત્યાં ટ્રાફિક જામ ના થાય, પેટ્રોલ ડીઝલનો ખોટો વ્યય ના થાય, વાહન ચાલકો નાગરિકોનો સમય બચે એ માટે નવા ફ્લાયઓવર પણ આ વર્ષે અમે કરવાના છીએ, જેમાં સુરત જિલ્લાને પણ મોટો લાભ આપવાના છીએ. એટલે વિકાસને ભરેલી અમારી સરકાર સમગ્ર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતને અને મુંબઈ ગુજરાતને જોડતા તમામ રસ્તાઓ પર તમામ પ્રકારની વાહન વ્યવહારની સુવિધા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ અમે સુદૃઢ કરી રહ્યા છીએ અને એનો લાભ લાખો વાહનો જે દર વર્ષે આ રસ્તાઓ પરથી પસાર થાય છે એના થશે. અહીંયા જે રેલવે લાઇન પસાર થાય છે એ 24 કલાકની અંદર લગભગ 250 કરતાં વધુ ટ્રેનો પસાર થતી હોય, એટલે આપણે સમજી શકીએ છીએ કે કેટલો બધો સમય ફાટક બંધ રહે તો નાગરિકોનો સમય અને પેટ્રોલ ડીઝલનો જે બગાડ થાય એ બધું અટકાવવાનું કામ અમે કર્યું છે. અને લગભગ આ રેલવે ઓવરબ્રિજ બનવાના કારણે વર્ષે નાગરિકોના 30-40 કરોડ રૂપિયાની સમય અને પેટ્રોલ ડીઝલની